માણસ નામનું મશીન ખરેખર મનુષ્યના આધ્યાત્મિક વિકાસની સંભાવનાનું ઉત્તમ સાધન છે હા પણ છે એ સાધન તેથી તેની ફલશ્રુતિનો આધાર સાધક પર છે કારણ કે આધ્યાત્મિક વિકાસ અંગત પ્રયત્નોનો સવાલ છે અને સમગ્ર માનવ જાતિનો વિચાર કરીએ તો એ વિકાસ બહુ વિરલ અપવાદ છે મનુષ્યના પોતાના પ્રયત્નો અને તેને સહાય મળે તેના ઉપર તેના આધ્યાત્મિક વિકાસનો આધાર છે કેટલીક ગુણવત્તાઓ એવી છે કે જે મનુષ્ય ધરાવતો નથી છતાં પોતે ધરાવે છે એવું માની પોતાની જાતને મનુષ્ય છેતરી રહ્યો છે એક ઘણું મહત્ત્વનું તથ્ય એ છે કે મનુષ્ય પોતાને જાણતું જ નથી તે પોતાની મર્યાદાઓ અને પોતાની સંભાવનાઓ જાણતો નથી પોતે પોતાને કેટલી હદ સુધી જાણતો નથી તે પણ તે જાણતો નથી મનુષ્ય ઘણા મશીનો શોધ્યા છે પરંતુ પોતે શોધેલા કોઈ પણ મશીનની સરખામણીમાં સ્વયં એક ઘણું વધુ જટિલ મશીન હોવાનું માણસ જાણતો નથી આપણને આપણા વિશે ઘણા ખોટા ખ્યાલો છે સૌથી પહેલાં તો માણસને બોધ નથી કે પોતે ખરેખર એક મશીન છે માણક એક મશીન છે આ વાતનો અર્થ શો તારવો અર્થ બહુ ટૂંકો અને એકદમ સ્પષ્ટ પોતાની અંદર કે બહાર માણસની કોઈ સ્વતંત્ર ક્રિયાઓ નથી બહારના પ્રભાવ અને બહારના આઘાતથી ક્રિયાશીલ થાય તેવું એક મશીન છે માણસ તેનું બધું જ બધું ક્રિયા કર્મ વિચાર ભાવ મનોવલણ દૃષ્ટિકોણ બધું જ બહારના પ્રભાવો થકી ઉત્પન્ન થતું હોય છે અગાઉ થયેલા અનુભવોની યાદોનો અમુક સંગ્રહ છે અને ઊર્જાનો થોડો અનામત જથ્થો છે આ મશીન પાસે માણસ જાતે પોતે પંડે કંઈ જ કરી શકતો નથી એ સમજી લેવા જેવું છે આપણે પોતે કશું જ કરી શકવાનું સામર્થ્ય ધરાવતા નથી જે બાબતો માટે હું માનું છું કે હું પોતે કરું છું તે વાસ્તવમાં થઈ જાય છે જેમ પાણી ઢોળાઈ જાય છે દૂધ ઉભરાઈ જાય છે તેમજ બધું જ થઈ જાય છે માણસ સ્વેચ્છાએ હાલતો નથી ચાલતો નથી બોલતો નથી લખતો નથી વિચારતો નથી માણસ અદૃશ્ય દોરી સંચાર વડે અહીંથી ત્યાં દોરવાતી કઠપૂતળી છે હા મનુષ્ય એક મશીન છે પણ સાદું સીધું નહીં ખાસ પ્રકારનું મશીન છે આ મશીન શાણું છે યોગ્ય પરિસ્થિતિમાં અને યોગ્ય સંભાળ લીધા પછી તેને બોધ થઈ શકે છે કે પોતે મશીન છે માણસને એ વાત ગળે ઉતરી જાય કે પોતે મશીન છે પોતે મશીન ન રહે તે માટેના માર્ગો પણ તે ખોળી શકે પણ આ કેમ શક્ય નથી બનતું પીડી મનુષ્ય જેવો છે તે અસલી નથી કશાકની નકલ છે અને તે ઘણી નબળી નકલ છે એક અખંડ હસ્તી તરીકે મનુષ્યનું અધ્યયન કરવું અસંભવિત છે કારણ મનુષ્ય બે ભાગમાં વહેંચાયેલો છે તેનો એક ભાગ લગભગ બધો જ સાચો હોઈ શકે અને બીજો ભાગ લગભગ બધો જ કાલ્પનિક હોઈ શકે આ બંને ભાગની ભેળસેળ એટલે માણસ તેથી મશીનને પણ ગડબડ સહન કરવી પડે છે અન્યથા માણસ નામના મશીનમાં બધું જ નિય સ્થાને વ્યવસ્થિત ગોઠવાયેલું છે દેહ ધાર્મિક ક્રિયાઓનું કામ પ્રાકૃતિક કેન્દ્ર સંભાળે છે આપણું ઇન્દ્રિય જગત ક્રિયા કેન્દ્ર સાચવીને બેઠું છે ગમા અણગમા ભાવ કેન્દ્ર આતે છે તો વિચાર પ્રવાહ વિચાર કેન્દ્ર હસ્તક છે હા આ ચારેય કેન્દ્રનું સંચાલન કરનારું કોઈ કેન્દ્ર નથી તેથી બધી ગડમથલ છે અને તેથી તો આપણને પ્રશ્ન થાય છે માણસ સ્નામનું મશીન ખરેખર છે શું